गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने अकाउंट ની અંદર જે ભાગ 2 માં ચેપ્ટર નંબર 2 ઘસારા હિસાબો જોઈ રહ્યા છે એની અંદર આજે આપણે સ્વાધ્યાય નો દાખલા નંબર આગળ જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય નો દાખલા નંબર 7 જે જોવાનો છે। લાસ્ટ વિડિયો માં આપણે છઠ્ઠો દાખલો શીખી ગયા હતા અને ત્યાં સુધી સિડિલિટી ની પદ્ધતિ એ ઘસારો કરવાના દાખલા હતા। હવે વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્ન નંબર 5 માં પહેલા 6 દાખલા આપણે સિડિલિટી ની પદ્ધતિ એ શીખ્યા, હવે सातमा दाखला भी आपने जो इशू एक गलती जति बाकी ने पद्धति है घसारो जे। तो पहला दी रकम जे विद्यार्थी मित्रों आबादना पेज ऊपर छे, तमे चौपड़ी साथे राख जो, चौपड़ी नी अंदर हूं रकम वाचू छु ते तमे खास ध्यान थी जो जो। आपने बोर्ड वर्क में दाखलो बनाई नाख्यो छे। तो जुओ पहला कीधु शर्मा लिमिटेड ने तारीख 1/4/2012 ना रोज रूपया 67,000 की किमत नु एक यंत्र खरीद्यु। तो विद्यार्थी मित्रों आ खरीद किमत आपी दीधी शुरुआत में 1/4/2012 नी खरीद किमत साथे आ यंत्र ने गोठवानो खर्च रूपया 3,000 थयो। तो विद्यार्थी मित्रों खरीद किमत अने एनी पाछळ थयेलो गोठवानो खर्च आव्यो तो तमने पड़तर किमत मळी जशे, राइट। 67,000 खरीद किमत में खर्च उमेरवाथी पड़तर किमत मळे। आगळ शुं कर्युं, हवे आ खास इम्पोर्टेंट तमारा माटे टॉपिक हतो के पद्धति घसारो करवानी। तो अहींयाथी बदलाई जुओ तो दर वर्षे घटती जती बाकी नी पद्धति मुजब 10% लेके घसारो गणवानो छे। तो घटती जती बाकी नी पद्धति माटे मैं एक वीडियो बनावी दीधो हतो जे घसारा नी पद्धति मां खास कहीने आपु। घटती जती बाकी नी पद्धति मां घसारो मिलकत नी प्रथम वर्षे पड़तर किंमत पर गणाय, बीजा वर्षे शरू नी बाकी पर ज गणाय, जे बाकी आवे एनी पर दर वर्षे घसारा नी रकम घटती जशे, जे तमने ख्याल आवशे गणवाथी। पण याद राखजो घटती जती बाकी नी पद्धति ए घसारो गणवानो 10%। હવે પ્રશ્નમાં જુઓ ઘસારાની રકમ શોધો, તો આપણે જેટલા વર્ષનું પૂછે એટલા વર્ષની ઘસારાની રકમ શોધીશું તથા પ્રથમ 3 વર્ષની આમનોત તો ઘસારાની રકમ સાથે 3 વર્ષની આમનોત એટલે 1/4/2012 થી 31/3/15 સુધી 3 વર્ષ થાય। આપણે અગાઉના દાખલાઓ બધા શીખ્યા તો 3 વર્ષની આમનોત યંત્ર ખાતું, હવે યંત્ર ખાતું પણ 3 વર્ષનું જ થાય, રાઈટ। સાથે સાથે ઘસારા ખાતું તો એ 3 વર્ષનું અને પ્રથમ 2 વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો। હવે પ્રથમ 2 વર્ષના વાર્ષિક હિસાબો વિદ્યાર્થી મિત્રો, તો વાર્ષિક હિસાબોમાં આપણે અસરો છેલ્લે દર્શાવીશું ને, તો આપણે એવી છે પહેલા આપણે આમનો તો યંત્ર ખાતું અને ઘસારા ખાતું બનાવવાનું છે એ જોઈશું, પરંતુ એ પહેલા આપણે ગણતરી જોઈ લઈએ કે ઘટી જતી બાકીની પદ્ધતિ ઘસારો કેવો 3 વર્ષ માટે રહેશે, કારણ કે સીધી લીટીની પદ્ધતિમાં ઘસારો દર વર્ષે એક સરખો હોય છે, ગણતરી કરવાની જરૂર નથી। આ દાખલામાં કોઈ યંત્ર વેચાતું નથી, નવા યંત્રો ખરીદાતા નથી બીજા, એટલે બહુ સરળ દાખલો છે, એક જ યંત્ર છે જોઈએ। તો જુઓ શરૂઆત અહીંયાથી આપણે જોઈએ, તો જુઓ સાતમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો શર્મા લિમિટેડના ચોપડે, આપણે ગણતરી જોઈએ। તો પહેલા એ યંત્ર ખરીદાયને ખર્ચો છે તો પડતર કિંમત શોધી લઈએ, રાઈટ। તો જુઓ યંત્રની પડતર કિંમત, पड़तर किंमत बराबर विद्यार्थी मित्रों खरीद किंमत प्लस खर्चा, तो एनी खरीद किंमत कितनी होगी 67,000 प्लस एनी पाछळ गोठवानो केटलो खर्च है तो 3,000 खर्च, राइट। ए प्लस करवाथी तमने मळशे 70,000, तो 70,000 ए एनी पड़तर किंमत मळी गई, ओके। आ पड़तर किंमत, हवे वात आवी विद्यार्थी मित्रों घसारो, तो हम घसारो कई पद्धति घटती जती बाकी 3 वर्ष माटे गणवानो छे, कारण के 3 वर्ष नी आमनोत छे, तो 3 वर्ष में घसारा नी नोंधो थशे, यंत्र खाता में 3 वर्ष नी नोंध घसारा खाता में, ओके। तो गणी नाखी 3 वर्ष नो घसारो, तो जुओ घटती जती बाकी मुजब 10% लेंगे, એટલે કે ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ 10% લખી આ જાણકારી માટે લખી રાખ્યું। અત્યાર સુધી આપણે સીધી લીટીની પદ્ધતિ ઘસારો શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો, આઈએમપી ડાકો યાદ રાખજો, તમને યંત્રને ઘસારા ખાતું પૂછી લે અથવા આમ નોંધોને યંત્ર ખાતું એવી રીતના પૂછે છે અગુણમાં। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ગણતરીની અંદર આપણે, तो पहले पड़तर किंमत जी आपी छे एना आधारे गणतरी लखीशुं। तो जुओ 1/4/2012 ना रोज खरीद्यु हतुं, तो 1/4/2012 ना रोज खरीद्यु, तो 1/4/2012 नी यंत्रनी पड़तर किंमत, राइट। तो पड़तर किंमत केटली छे आपणे जोई, रूपया 70,000,
હવે વર્ષના અંતેની પર ઘસારો ગણાય તો આ 1/4/2012 માં વર્ષ શરૂ થઈ એ વર્ષ ક્યારે પૂરું થાય તો એ વર્ષ પૂરું થશે એ વર્ષનો ઘસારો વર્ષના અંતે તો એ વર્ષ તમારું 31/3/2013 આપણે ભણ્યા છીએ એટલે કે લાસ્ટ દાખલામાં પણ આવા વર્ષો મેં લખાઈ વાત અલગથી તો જો 1/4/12 માં શરૂ થઈ 31/3/2013 સુધીનો ઘસારો તો 31/3/2013 નો ઘસારો અને 10% લેખે ઓકે તો તમારે પડતર કિંમત 70,000 છે ના 10% તો 70,000 × 10% કરશો તો ઘસારો મળશે તમને 7,000 ઓકે બાત કરી લો તો 70,000 માંથી 10% લેખે ઘસારો બાત કરો તો વિદ્યાર્થી મિત્રો કેટલી વધે 63,000 બાકી ઓકે આ 63,000 કઈ 31/3/2013 ની આખરી બાકી પ્રથમ વર્ષના અંતે હવે પ્રથમ વર્ષના અંતે જે બાકી છે એ બીજા વર્ષની શરૂની બાકી થાય તો બીજું વર્ષ ક્યારે શરૂ થાય તો 1/4/2013 થી એટલે કે બીજા દિવસથી બીજું વર્ષ તો 1/4/2013 ની ચોપડે કિંમત અથવા બાકી રાઈટ શરૂની ચોપડે કિંમત અથવા બાકી અથવા અહીંયા તમે બાકી લખશો તો એ વાંધો નહીં ત્રણ વર્ષનો ઘસારો છે કોઈ વેચાણ નથી એટલે ત્રીજા બીજા વર્ષનો ઘસારો બાદ કરીએ બીજા વર્ષના અંતે તો બીજા વર્ષના અંતે ઘસારો બીજું વર્ષ ક્યારે પૂરું થાય તો 31/3/2014 13 માં શરૂ થઈ તો 31/3/2014 માં પૂરું થાય તો 31/3/2013 નો ઘસારો રાઈટ કેટલા ટકા છે 10% છે તો હવે 10% કોના તો અત્યાર સુધી એવું શીખ્યા કે પડતર કિંમત જે હોય એના પર દર વર્ષે ઘસારો ગણાતો સીધી લીટીની પદ્ધતિ મુજબ હવે આ દાખલામાં આપણને ઘટતી જતી બાકી પદ્ધતિ કીધી તો ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ઘસારો હંમેશા મિલકતની પહેલા વર્ષે પડતર કિંમત ત્યારબાદ મિલકતની બાકી પર ગણાય જે શરૂની બાકી હોય તે વર્ષના અંતે બાકી હોય એના પર ગણાય તો જુઓ આ 63,000 છે એના પર ઘસારો ગણવાનો આ બાકી છે તો જુઓ અહીંયા લખી આપું 63,000 એના કેટલા ટકા 10% ઓકે એટલે 63,000 ને 10% ઘસારો ગણો તો 6,300 આવશે રાઈટ હવે જે મિત્રો ઘસારો બાદ કરી લઈએ તો જુઓ 63,000 માઇનસ 6,300 એટલે 56,700 રૂપિયા આવશે રાઈટ હવે જે મિત્રો આ કઈ તારીખની બાકી તો 31/3/2014 ની એટલે બીજા વર્ષની આખરની બાકી ઘસારા બાદ તો નવા વર્ષની શરૂની બાકી તો નવું વર્ષ ક્યારે 1/4/2014 થી શરૂ થાય તો 1/4/2014 ની બાકી રાઈટ આ શરૂની બાકી અંદરની હવે ત્રીજું વર્ષ ત્રીજા વર્ષે પણ આપણે વાપરે છે તો ત્રીજા વર્ષના અંતે ઘસારો ગણવાનો વેચાણ છે ને તો ત્રીજું વર્ષ તો માઇનસ ત્રીજું વર્ષ ક્યારે પૂરું થાય તો 31/3/2015 માં પૂરું થાય તો 31/3/2015 નો ઘસારો રાઈટ હવે ત્રીજા વર્ષના અંતે પણ જે ચોપડે બાકી છે એના પર ઘસારો ગણાય જે બીજા વર્ષે જે બાકી હતી એના પર 10% ગણ્યો તો આમાં પણ જે વર્ષના શરૂમાં 56,700 જે બાકી છે એની પર ઘસારો તો જો 56,700 એના કેટલા ટકા 10% ઘસારો ગણાય છે તો અહીંયા 10% લખી લઈએ ઓકે 56,700 ના 10% એટલે 5670 થવાના એક ઝીરો ઉડી જાય રૂપિયા 5670 ઓકે વિદ્યાર્થીઓ 56,700 માઇનસ 5670 બાદ કરીએ તો 51,030 આ તમારી 31/3/2015 ની બાકી જે નવું વર્ષ 1/4/2015 ની બાકી તો ત્રીજા વર્ષના અંતે ઘસારા બાદ આ બાકી આવશે યંત્ર ખાતામાં આગળ ગણતરી કરવાની નથી ત્રણ વર્ષ શું છે તો પ્રથમ વર્ષનો ઘસારો બીજા વર્ષનો ઘસારો અને ત્રીજા વર્ષનો ઘસારો એ ઘસારાની નોંધ કરવાની તો આ પદ્ધતિમાં તમે શીખ્યા દર વર્ષે ઘસારાની રકમ ઘટતી જાય છે જે બાકી પર ગણતરી કરો છો એટલે ઘસારાની રકમ ઘટતી જાય ઓકે તો હવે જે મિત્રો ઘસારો લખી રાખો જે આપણે ત્યાં લખવાનું છે વર્ગમાં એટલે કે આમનોતમાં પણ લખવાનું છે અને યંત્ર ખાતા ઓકે તો પહેલા ગણતરી લખી લો એટલે અહીંયા હું આપણે આમનોત કરી લઈએ ઓકે જરાક રાખજો
હવે જે મિત્રો આપણે આમનો તો જોઈ લઈએ તો આમનો તો માટે આપણે ખાના બનાવી દેવાના હવે અહીંયા હું ખાના બનાવતો નથી કારણ કે અહીંયા જગ્યાનો અભાવ રહે છે એટલે મેં આમનોના ખાના બનાવ્યા નથી પણ તમારે ફરજિયાત આમનોના ખાના બનાવીને જ આમનો તો લખવાની તો હવે વિદ્યા મિત્રો આપણે પહેલા આમનો તો લખી લઈએ ત્રણ વર્ષની આમનો તો પૂછી છે જોઈ લેજો ફરીથી દાખલામાં તો ત્રણ વર્ષમાં આપણે પહેલા પ્રથમ વર્ષ તો પ્રથમ વર્ષ કહ્યું તો જયારે 1/4/2012 થી યંત્ર ખરીદ્યું એ વર્ષ 31/3/2013 માં પૂરું થાય એ પ્રથમ વર્ષ રહેશે તો આ પ્રથમ વર્ષની નોંધ લખીએ આ જાણકારી માટે વિદ્યાર્થી મિત્રો જો તમને લખી આપું આ પ્રથમ વર્ષ પ્રથમ વર્ષે પહેલા ખરીદીએ તેની નોંધ કરીશું તો ખરીદાય છે ક્યારે તો 1/4/2012 ના રોજ હવે યંત્ર ખરીદાય તો ખરીદીની આમનો યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે અને તે રોકડ ખાતે खर्चो रोकड़ खाते खर्चो लखीशुं रोकड़ धंधा मांथी जाय तो जमा आप जोईए विद्यार्थी मित्रों खरीद किंमत 67,000 तो बैंक खाते जमा 67,000 3,000 नो खर्चो कर्यो छे तो रोकड़ खाते 3,000 घसारो गणीशुं तो बीजी आमनो घसारो गणवानी आवशे अने हमेशा ए ज आवे जो यंत्र आपणे खरीद्युं होय तो एनी नोंध करवानी खरीद्युं न होय तो चोपड़ी बाकी लखवानी ए आगळ आवशे क्यारेक अगाउ खरीदी होय पण हवे तमने पूछ्युं होय के घसारो गणो तो खरीदी आमद आवशे नहीं बाकी सीधी आग खेची लेवानी घसारो बाकी पर गणाय तो एमां फक्त घसारो गणो घसारा खातु बंद करो एनी ज आमद आवशे तो हवे पहला घसारो गणी लईए विद्यार्थी मित्रो तो जो आ वर्ष क्यारे पूरु थाय 31/3/2013 मां राइट तो वर्षना अंते एनी पर शुं गणाशे घसारो तो विद्यार्थी मित्रो घसारो गणवामां आवे त्यारे आमनो शुं थशे घसारा खाते उधार के ₹70,000 प्रथम वर्षे घसारो आवशे तो 7,000 घसारा नी नोंध आपणे करी लीधी राइट आ मिलकत पर घसारो गण्यो तेनी नोंध थई गई હવે ઘસારા ખાતું બંધ કરે એની નોંધ તો ઘસારા ખાતું બંધ કરે ત્યારે વિદ્યાર્થી મિત્રો શું નોંધ થાય નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા તો એ વર્ષના અંતે ઘસારા ખાતું બંધ કરે એની આમનોંધ તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા रकम तो रकम कितनी हती विद्यार्थी मित्रों 7,000 નું જે ઘસારો ગણ તે જ રકમ આપણે દર્શાવવાની આ ક્લિયર તો જો પહેલા આની પર બાબત જે થાય તમને સમજાવી દઉં આમાં શું લખાય કે યંત્ર ખરીદ્યું અને જેને ગોઠવવાનો ખર્ચ 3,000 ચૂકવે તેના બીજું યંત્ર પર 10% લેખે સીધી લેણીની પદ્ધતિએ ઘસારો ગણ્યો તેના અને આની ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના આ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ વર્ષની નોંધ થઈ તો પહેલા ઝડપથી પ્રથમ વર્ષની નોંધ ઉતારી લો એટલે અહીંયા બીજી આપણો તો તમને ઘણી આપું છું એટલે બહુ સરળ છે બીજા વર્ષની અને ત્રીજા વર્ષ ઓકે તો જરા કાઢજો ઓકે સ્ટોપ કરીને લખી દીધું હશે તો આગળ આપણે લઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પ્રશ્ન કઈ નોંધ કરીશું તો જુઓ
बीजू वर्ष खरीदी नोंध प्रथम वर्षे थई होय ज्यारे खरीदी होय त्यारे दर वर्षे खरीदीने आमनोंध करवानी होती नथी कारण के दर वर्षे खरीदातुं नथी। हाँ बीजा यंत्रो खरीदो तो नोंध करवी पड़े जे अगाउना दाखलामां आवतो। चलो तो विचार मित्रों बीजू वर्ष तो बीजू वर्ष क्या पूरु थे क्योंकि बीजू वर्ष तो एक चार बेहजार तेर थी शुरू थे राइट एकत्रीस त्रण चौदह में पूरु थे तो वर्ष ना अंत घसारो गणवानो। तो जो एकत्रीस त्रण बेहजार चौदह रोज हम यंत्र पर घसारो गणो तो घसारा खाते उधार तेजी किंमत यंत्र जाए तो जमा। तो जो आम नोत घसारा खाते उधार यंत्र पर घसारो गणे तेना अथवा यंत्र पर 10 टका लेके घटती जती बाकी की पद्धति घसारो गणे तेना। हवे बीजी आपनो घसारा खातु बंद करो तेनी वर्षना अंते तो 31 3 14 हवे आ दिवसे घसारा खातु बंद करवानी आपनो तो घसारा खातु बंद करीने नफा नुकसान खाते आपणे उधार करीए छे तो नफा नुकसान खाते उधार राइट ते घसारा खातु बंद था इसलिए जमा थे जैसे तो ते घसारा खाते फिर नो 6300 क्लियर। अबे आप बाबत जे आमा जैसे घसारा खातु बंद करे नफा नुकसान खाते ले गया तेना तो विद्यार्थी मित्रों बीजा वर्ष में बेजा हमने तो घसारो गणो ने घसारा खातु बंद करो तेनी नोट थसे। अबे आपे आगे तीजा वर्ष थी पण नोट करी लईए राइट तो तीजा वर्ष थी तीजा वर्ष से नोट करिए तो जो अभी जैसे अहिया तीजो वर्ष अबे तीजा वर्ष से विद्यार्थी मित्रों पहला आपने शु गणिसु घसारो तो घसारो गणो वर्षना अंते तो तीजो वर्ष क्यारे शुरू थे ते लख जाबो। तो जो तीजो वर्ष 1/4/2014 थी शुरू થશે ओके બીજા દિવસ થી અને 31/3/15 ના રોજ પૂરું થશે આ 12 મહિનાનું આવશે तो 31/3/15 ना रोज एनी पर घसारो गणा से वर्ष ना अंते तो जो 31/3/15 अबे घसारो गणो त्यारे विजय मित्रो तो जो घसारा खाते उधार ऐसी कीमत नु यंत्र चौपड़े थी जाए तो यंत्र खाते जमा ओके। अबे त्रीजा वर्ष नो घसारो केटलो तो 63000 माथी જે બીજા વર્ષે 10 ટકા લેકે ઘસારો 6300 આવે તે બાદ કરો એટલે 56700 એની પર 10 ટકા 5670 થશે રાઈટ એ આપણો ત્રીજા વર્ષનો જે તમે અગાઉ લખેલો જ છે 5670 રૂપિયા અગાઉ જે ગણતરી લખી એ તમારે એક્ઝામમાં ફરજિયાત નથી એ ગણતરી તમારી જાણકારી માટે કે ઘસારો કેવી રીતના કેલ્ક્યુલેટ કરવામાં આવે ગણવામાં આવે ओके कैल्सी पर सीधो पण ગણીને નોંધો કરી શકાય। હવે જે મિત્રો બીજી નોંધ ઘસારા ખાતું બંધ કરવાની તો આ તારીખે ઘસારા ખાતું બંધ કરો ત્યારે તો ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવાની નોંધ આ થશે એટલે લખી નાખું છું જુઓ કે ઘસારા ખાતું બંધ કરો એટલે ક્લોઝ ક્લોઝ થઈ જાય કે ઘસારા ખાતું रकम कितनी तो एना 5670 रुपया आवशे क्लियर। तो घसारा खाते बंद करे नफा नुकसान खाते ले गया तेना तो बीजा तीजा वर्ष की पण विद्यार्थी मित्रों बे नो तो घसारो गणो ते अने घसारा खाते बंद करो ते क्लियर। હવે આપણે 3 વર્ષની આમદો જે પૂછી હતી હવે પૂરી થઈ ગઈ તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દાખલામાં 3 વર્ષ માટે જે યંત્ર ખાતું છે એ અને ઘસારા ખાતું અહીંયા બનાવી લઉં છું
એટલે જરા કે આ આપણો તો લખી લેજો આમાં તો હશે તો આ રકમ ખ્યાલ આવશે અંદર ફટાફટ કરતા ઓકે તો જરા કા હવે જે મિત્રો આપણે બંને ખાતા બનાવી દીધા છે તો જો લો પહેલા યંત્ર ખાતું તો અગાઉ મેં બનાવી બોલતું પણ ફરીથી કહી નાખું તારીખ વિગત રકમ ઉધાર બાજુમાં નોટ પાના નંબર નથી બનાવ્યું એમ જમા બાજુમાં તારીખ વિગત રકમ નોટ પાના નંબરનું ખાનું બનાવ્યું નથી તમારે ફરજિયાત બનાવવાનું એ જગ્યાના અભાવે મેં બનાવ્યું નથી સેમેરીના ઘસારા ખાતું આપણે પછી બનાવ્યું છે એની સાથે નીચે ઘસારા ખાતું એમાં ઉધાર જમા ઉધાર બાજુ તારીખ વિગત રકમ રૂપિયા તારીખ વિગત રકમ રૂપિયા આની અંદર પણ નોટ પાના નંબરનું ખાનું બનાવ્યું નથી જે તમારે બનાવવાનું છે ઓકે હવે જે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા બીજું અને ત્રીજું મેં આમનો તો તમને વર્ષ વાઇઝ લખાવી છે વર્ષ લખીને તો તમે એની અંદર જોઈ શકો પહેલા પ્રથમ વર્ષને આપણે આમનો તો ખતમ નહીં કરીએ અને ખાતાની બાકીઓ શોધી લઈએ પછી બીજું અને ત્રીજું વર્ષ તો પ્રથમ વર્ષે તો 1/4/2012 ના રોજ આપણે પ્રથમ યંત્ર ખરીદ્યું છે એ જે યંત્ર છે તો યંત્ર ખરીદીની ખતમણી કરીશું એ આમનો જોઈ લો તો યંત્ર ખાતે ઉધાર તો યંત્ર ખાતાને ઉધાર બાજુ તે બેંક અને રોકડ ખાતે જમા છે તો વિગતમાં એ ખાના લખીશું તો જુઓ યંત્ર ખાતે ઉધાર છે તો ઉધાર બાજુ 1/4/2012 રાઈટ જમા ખાતાના નામ તો જમા એક બેંક ખાતે છે અને બીજું આપણે એ જ તારીખે રોકડ ખાતે છે એટલે બીજું લખીશું રોકડ ખાતે રાઈટ જો વિદ્યાર્થી મિત્રો બેંક ખાતે આપણે કઈ રકમ લખી છે તો યંત્રની ખરીદ કિંમત તો યંત્રની ખરીદ કિંમત 67000 રૂપિયા છે તો જુઓ 67000 લખીશું ઓકે અને રોકડ ખાતે ખર્ચો ખર્ચ 3000 જે ગોઠવવાનો 3000 ખર્ચો થયો આપણે રોકડ ખાતે આ પહેલી આપણો હતી એમાં યંત્ર ખાતું ઉધાર હતું બેંક અને રોકડ ખાતું બનાવતા નથી યંત્ર ખાતામાં ખતમને ક્લિયર હવે યંત્ર ખરીદીની આપણોથી ખતમની થઈ તો એક બીજી આપણો છે જુઓ વર્ષના અંતે એટલે આ વર્ષ પૂરું થાય 31/3/2013 માં તો 31/3/2013 ના રોજ ઘસારો ગણો એ આપણો જોઈ લો તો એ આપણામાં કેવું છે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા તો પહેલા ઘસારા ખાતે ઉધાર તો ઘસારા ખાતાને ઉધાર બાજુ તારીખના ખાનામાં 31/3/2013 જો તારીખ હવે આ રીતે જ લખીશ અહીંયા 31/3/2013 ઓકે આ તારીખે ઘસારો ગણ્યો છે હવે ઘસારા ખાતે ઉધાર પણ યંત્ર ખાતું જમા તો વિગતમાં જમા ખાતાનું નામ લખીશું યંત્ર ખાતે આ એક ખતમણી છે ખતમણી તમે શીખતા આવ્યા છો રાઈટ જો કે તો ઘસારો હતો તો પ્રથમ વર્ષે 7000 ઘસારો હતો રાઈટ આ ઘસારા ખાતાની ઉધાર બાજુ ખતમણી ક્લિયર અને યંત્ર ખાતે જમા છે તો યંત્ર ખાતાની જમા બાજુ ખતમણી 31/3/2013 રાઈટ હવે કે મિત્રો ઘસારા યંત્ર ખાતાની જમા બાજુ તો વિગતમાં આપણે ક્રોસ ખાતાનું નામ લખીશું એટલે કે જે ઘસારા ખાતું ઉધાર છે તે રાઈટ ઘસારો કેટલો તો 7000 આ આપણે આમનો તે ખતમણી કરી નાખી ક્લિયર બીજી આમનો તે ખતમણી પૂરી ત્રીજી આમનો તે ઘસારા ખાતું બંધ કરવાની તો ઘસારા ખાતું બંધ કરવાની આમનો જુઓ નફા નુકસાન ખાતે ઉધાર તો આપણે નફા નુકસાન ખાતું બનાવવાનું છે વાર્ષિક હિસાબમાં અસર તો ત્યાં ઉધાર બાજુ લખીશું અને ઘસારા ખાતે જમા તો ઘસારા ખાતાની જમા બાજુ ખતમ નહીં કરીએ રાઈટ ઘસારા ખાતે જમા છે તો એ તારીખ 31/3/2013 અહીંયા જે ઉધાર ખાતું છે નફા નુકસાન ખાતું એ લખીશું વિગતમાં તો નફા નુકસાન ખાતે રકમ કેટલી તો કેટલો ઘસારો હતો 7000 તો 7000 રૂપિયા લખાય ક્લિયર તો આ વિદ્યા મિત્રો પ્રથમ વર્ષે જે ત્રણ આમદો હતી એની ખતમણી ક્લિયર હવે આપણે ખાતાઓ બંધ કરી નાખી યંત્ર ખાતું એની બાકી શોધીએ અને ઘસારા ખાતું તો ક્લોઝ થાય સરભર જ થાય દર વર્ષે જોઈ શકો જો અહીંયા કરી દઉં ઘસારા ખાતું તો દર વર્ષે કેવું થશે સરભર જો 7000 ઉધાર બાજુનો સરવાળો એ જ રીતે જમા બાજુ પણ 7000 સરવાળો આવે છે ક્લિયર હવે વાત આવી યંત્ર ખાતામાં તો યંત્ર ખાતામાં હંમેશા સરવાળો તમે ઉધાર જમાનો કરો તો તમને જોવા મળશે કઈ બાજુ વધારે મળે હંમેશા ઉધાર બાજુ તમને સરવાળો વધુ જોવા મળશે
બીજો વિધેય મિત્રો ઉધાર બાજુ 67,370,000 આ સરવાળો વધુ છે એ 70,000 આપણે જમા બાજુ લખીશું જમા બાજુ ડિફરન્સ મેળવી લો તો 70,000 માંથી 7,000 જે એક અસર છે બાદ કરી લો તો 70,000 માઈનસ 7,000 એટલે તફાવત વધે 63,000 રાઈટ આ 63,000 એ તમારી બાકી છે રાઉન્ડ એટલા માટે કરું કે બાકી કેટલી મળે દેખાય એટલા માટે હાઇલાઇટ થાય જો અત્યારે વર્ષના અંતે તો આજ તારીખ 31/3/2013 રાઈટ આ વર્ષના અંતે આ મળીએ કઈ બાકી આખાની બાકી તો આખાની બાકી આપણે બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવીએ રાઈટ જે તફાવત મળે પ્રથમ વર્ષના અંતે આખાની બાકી કહેવાય બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવીએ છીએ હવે પ્રથમ વર્ષના અંતે આખાની બાકી એ નવા વર્ષની શું થાય શરૂની બાકી અને શરૂની બાકી વિરુદ્ધ બાજુ આપણે આગળ ખેંચી લઈએ બીજા વર્ષ માટે તો જો 31/3/2013 હતી તો નવ વર્ષ ક્યારે શરૂ થાય 1/4/2013 ના રોજ રાઈટ હવે બાકી કેવડા લાવીએ છે તો બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવે છે શરૂની બાકી આપણે લખીશું બાકી આગળ લાવ્યા કેટલી બાકી છે તો જુઓ તમે 63,000 છે આખાની બાકી એ જ નવા વર્ષની શરૂની બાકી આ ક્લિયર થઈ ગઈ હવે આ પહેલા વર્ષ પૂરું કરીને બાકી આગળ નવા વર્ષે ખેંચી લીધી હવે બીજું વર્ષ રાઈટ તો બીજું વર્ષ 1/4/2013 થી 1/4/2013 થી 31/3/2014 સુધીનું છે તો તમે આંકડો જોઈ લો બીજા વર્ષે બે આંકડો છે ફક્ત ઘસારો ગણવામાં આવે ને ઘસારો ખાતું બંધ કરવામાં આવે છે તો જો એમાં પહેલા ઘસારો ગણવામાં આવે એની આંકડોની ખતમણી જોઈએ ઘસારો ગણવામાં આવે એટલે ઘસારા ખાતે ઉધાર રાઈટ તો ઉધાર બાજુ ખતમણી યંત્ર ખાતે જમા તો જમા બાજુ કરીશું તો પહેલા આપણે ઘસારા ખાતે ઉધાર છે એનું ઉધાર બાજુ ખતમણી કરીએ 31/3/2014 ઓકે અહીંયા શું લખીશું જમા ખાતાનું નામ તો જમા ખાતું કયું છે યંત્ર ખાતું તો અહીંયા લખીશું યંત્ર ખાતે હવે બીજા વર્ષનો ઘસારો કેટલો તો જે 63,000 છે એના 10% આપણે ગણ્યા તો 6,300 તમે આમાં તો લખેલો હશે 6,300 ક્લિયર હવે જે મિત્રો અહીંયા ન થાય ઘસારા ખાતે ઉધાર યંત્ર ખાતે જમા તો જમા બાજુ 31/3/14 રાઈટ 2014 પૂરું નથી એટલે અહીંયા મેં ડેશ લખું છું જો ઘસારા ખાતે લખીશું અહીંયા રકમ કેટલી તો 6,300 રાઈટ ક્લિયર આ નોંધ થઈ ગઈ ઘસારા હવે બીજી આમ નોંધ શું હતી ઘસારા ખાતું બંધ કરવાની તો આમ નોંધ થાય નફા નુકસાન ખાતે ઉધાર અને બે વર્ષના વાર્ષિક હિસાબો છે તો બીજા વર્ષે પણ નફા નુકસાન ખાતું આપણે બનાવવાનું છે તો એ ખાતાની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બીજા વર્ષનો ઘસારો કેટલો લખશો તમે 6,300 રાઈટ તો નફા નુકસાન ખાતે ઉધાર અને ઘસારા ખાતે જમા તો જમા બાજુ લખી દઈશું નફા નુકસાન ખાતે તો લખી નાખી 31/3/2014 તો અહીંયા લખીશું નફા નુકસાન ખાતે રકમ આવશે આપણે 6,300 જે ઘસારો હતો એ જ ખાતું બંધ કરીને લઈ જવાનું છે ઓકે તો બીજા વર્ષની વિદ્યાર્થી મિત્રો બે જ આંકડો હતી બે આંકડોની ખતમણી ક્લિયર એટલે પૂરું તમારે બીજા વર્ષની આંકડોની ખતમણી રાઈટ યંત્રને ઘસારા ખાતામાં તો હવે જે મિત્રો બીજું વર્ષ પૂરું થઈ તો ખાતા બંધ કરીને બાકી શોધી લઈએ ઘસારા ખાતું તો હંમેશા ક્લોઝ હશે યંત્ર પર ઘસારો દર્શાવો ખાતું બંધ કરો જો બીજા વર્ષનું ઘસારા ખાતું બંધ કરીએ તો 6,300 ઉધાર બાજુનો સરવાળો એ જ સરવાળો જમા બાજુ પણ આવશે 6,300 જોઈ શકો છો સરવાળો બંને બાજુ સરખો છે ક્લોઝ થઈ ગઈ યંત્ર ખાતાની બાકી જોઈએ તો યંત્ર ખાતામાં બંને બાજુ એક એક અસર છે એમાં ઉધાર બાજુ સરવાળો વધુ છે 63,000 તો એ મૂકી દઈએ તો જુઓ તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ઉધાર બાજુ 63,000 છે બંને બાજુ મૂકીશો આપણે રાઈટ હવે ઉધાર બાજુનો સરવાળો આપણે મૂકી દીધો બંને બાજુ હવે જમા બાજુ એક જ અસર છે 6,300 એ બાદ કરી લઈએ તો 63,000 માંથી 6,300 બાદ કરીએ 56,700 સમથિંગ હતા કઈને જોઈ લઈએ
तफावत मळ्यो आखर नी बाकी कहेवाय बाकी आगळ लई गया तरीके दर्शावी तो जो 56700 આ વિદ્યાર્થી મિત્રો આ તારીખ એટલે 31/3/2014 ની આખાની બાકી ઓકે તો કેવી રીતે લખે છે આપણે બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવીએ છીએ હવે એ વર્ષની જે આખાની બાકી છે 31/3/14 ની એ બીજા વર્ષની શું બની જશે શરૂની બાકી તો બીજું વર્ષ એટલે કે ત્રીજું વર્ષ આપણા માટે ક્યારે શરૂ થાય તો 1/4/2015 સોરી 14 માં માર્ચ મહિનાની 31 માર્ચે પૂરું થાય 2014 નું એપ્રિલની પહેલી તારીખ બીજા દિવસથી નવો વર્ષ શરૂ થાય તો બાકી આગળ લાવ્યા તરીકે લખીશું શરૂની બાકી આની જેમ ત્રીજો શરૂની બાકી કેવી રીતે લખીએ છીએ બાકી આગળ લાવ્યા આ ત્રીજા વર્ષથી શરૂની બાકી કેટલી તો 56700 ક્લિયર હવે વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો બાકી દર્શાવી હવે આપણે શું કરવાનું છે આગળ ખેંચી દીધી બાકી તો હવે ત્રીજા વર્ષની આમ નોંધો છે એની ખતમ છે તો ત્રીજા વર્ષે પણ વિદ્યાર્થી મિત્રો બે જ આમ નોંધો ઘસારો ભરો તેની અને ઘસારા ખાતું બંધ કરો તેની તેમાં આપણે પહેલા ઘસારાની આમ નોંધી ખતમ નહીં કરીએ તો આમનો શું છે ઘસારા ખાતે ઉધાર યંત્ર ખાતે જમા તો જો ઘસારા ખાતે ઉધાર છે તો ઉધાર બાજુ ખતમ છે એ વર્ષ ક્યારે પૂરું થાય 31/3/2015 માં પૂરું થાય જુઓ તો 31/3/2015 ઓકે શું લખાશે વિદ્યાર્થી મિત્રો યંત્ર ખાતે લખીશું જમા ખાતાનું નામ તો યંત્ર ખાતે હવે ઘસારો તો જો 56700 ના 10% હતો બાકી પર તો 5670 તમે લખેલો જ હશે ચોપડીમાં સોરી નોટબુકમાં આપણે ગણતરી કરાવી આમ નોંધની એટલે અને આગળ ગણતરીમાં લખો હવે જેમ તો ઘસારા ખાતે ઉધાર બાજુ ખતમ નહીં થાય તો યંત્ર ખાતે જમા જમા બાજુ લખી દઈએ 1/5/2015 નફા નુકસાન ખાતે ઉધાર અને ઘસારા ખાતે જમા હવે ત્રીજા વર્ષના વાર્ષિક હિસાબો પૂછ્યા નથી એટલે નફા નુકસાનમાં અસર આપવાની નથી પણ આપણે ઘસારા ખાતે જમા થાય તો જમા બાજુ નોંધ કરી લઈએ તો જુઓ 31/3/2014 સોરી 15 આ વર્ષ 15 માં પૂરું થાય છે એ જે તારીખે નોંધ કરીશું રાઈટ અહીંયા શું લખાશે તો ઘસારા ખાતાની જમા બાજુ આપણે ઉધાર ખાતું નફા નુકસાન છે તે લખીશું તો એ નફા નુકસાન ખાતે રકમ તો રકમ આવશે આપણે 5670 જે ઘસારો હતો એ જ બંધ કરીને દર્શાવી ક્લિયર હવે વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ઘસારો પણ દર્શાવી દીધો તો બે આમાંથી ખતમણી પૂરી થઈ તો ખાતા ક્લોઝ કરીએ પહેલા આપણે ઘસારો ખાતું ક્લોઝ થાય એ બંધ કરી લઈએ જો બંને બાજુ સરખો જ સરવાળો આવશે તો 5670 એ જ રીતે આપણે જમા બાજુ જોઈ લઈએ જમા બાજુ પણ 5670 હવે આપણે જોઈએ ઘસારા ખાતું બંધ થઈ ગયું બંધ થઈ ગયા હંમેશા યંત્ર ખાતું બંધ કરી તો યંત્ર ખાતામાં બંને બાજુનો સરવાળો જો તો ઉધાર બાજુ વધુ છે અને વધુ જ આવે તો વિદ્યાર્થી તો તમે જોઈ શકો કે ઉધાર બાજુનો સરવાળો કેટલો છે 56700 તે બંને બાજુ મૂકી દઈએ આ જે સરવાળો આપણે ઉધાર બાજુ મૂકીશું ઓકે હવે 56700 જે છે એમાંથી જમા બાજુની એક જ અસર છે બાદ કરી લઈએ તો તમને તફાવત મળશે આખાની બાકી તો આઈ થિંક 51,000 30 આઈ થિંક જોઈ લઈએ 56700 - 5670 એટલે 51,000 30 આવશે ડિફરન્સ જે આખાની બાકી 51,000 30 રાઈટ હવે જે મિત્રો આ તમને મળી આખાની બાકી
कई तारीख में 31/15 नहीं तो 31/3/2015 आखरी बाकी ने आपने शुरू किए थे बाकी आगर लाई गया राइट आपने खाली जानकारी मात्र 51,030 अब ये तो आप पूरा थे गए तो हमारे 3 वर्ष का हिसाब पूरा थे पर आप बाकी अगर खेची भी हो तो दर्शा भी सका नव वर्ष के अंदर सब था 1/4/2015 थी ओके અને ત્યાં બાકી આગળ કેવી રીતે લાવી બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવીએ 51,030 ઓકે આ સરની બાકી હવે ચોથા વર્ષે ઘસારો બના એની નોટ કરાય એમ કન્ટિન્યુ રીતે પણ આપણે 3 વર્ષ પૂછ્યા હતા 3 વર્ષની નોટ ક્લિયર તો આ વિદ્યાર્થી મિત્રો તમારું ઘસારા ખાતું અને યંત્ર ખાતામાં નોંધો પૂરી 6 ગુણ લગભગ યંત્ર અને ઘસારા ખાતું યંત્ર અથવા આમનો તો એ રીતના જ પૂછાય છે હવે જે મિત્રો આ રાખવાની અંદર તમને બીજું એક પૂછેલું છે 2 વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર તો એ તમે જાતે કરો એટલું વર્ક તમને આપું છું કારણ કે છઠ્ઠા રાખવામાં 3 વર્ષના વાર્ષિક હિસાબોની અસર મેં કરાવી પૂછ્યા હતા તો આ રીતે આવ્યા છે પણ કઈ નાખું કેવી રીતે નોટ થશે તો જુઓ પહેલા વર્ષે જે વાર્ષિક હિસાબોમાં આપણે બેચ ખાતા બનાવી દર વર્ષે એમાં નફા નુકસાન ખાતું અને પાકું સર હોય તો પ્રથમ વર્ષે નફા નુકસાન ખાતાની અંદર ઘસારો પહેલા વર્ષે કેટલો તો નફા નુકસાન ખાતાને ઉધાર બાજુ લખવાનું ઘસારા ખાતે 7000 રાઈટ ઓરી નોટ બીજો આપણે પાકું સર્વે બનાવવાનું તમારે તો પાકા સર્વેમાં પહેલા મિલકતો બાજુ જે મિલકત લેના છે તો મિલકત લેના બાજુ પહેલા યંત્ર લખવાનું 70000 ની પડતર કિંમત તો યંત્ર ઇનર કોલમમાં 70000 માઇનસ કરજો ઘસારો 7000 એટલે બાકી આવશે આઉટરમાં લખી દેજો 63000 રાઈટ તો તમને મળે છે 31/1 ની બાકી 63000 આ પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબો પૂરા એવી જ રીતે બીજા વર્ષના પણ બનાવવાના બીજું વર્ષ તમારે 13/14 હશે 2001/2013 થી 31/14/14 તો એમાં નફા નુકસાન ખાતું તમારે બનાવવાનું છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશો ઘસારો તો બીજા વર્ષે ઘસારો કેટલો હતો 6300 ક્લિયર તો 6300 ઘસારો લખશો ત્યારબાદ પાકું સર્વે તમે બનાવશો તો પાકા સર્વેમાં મિલકત લેના બાજુ તમારે લખવાનું હવે મિલકત લેના બાજુ યંત્ર કેટલું તો જે પ્રથમ વર્ષના અંતે આખરનું હતું એ નવા વર્ષનું શરૂની બાકી થાય રાઈટ તો ઇનર કોલમમાં યંત્ર લખવાના 63000 જે આ વર્ષની શરૂમાં હતા માઇનસ આ વર્ષનું ઘસારો તો માઇનસ 6300 એ બાદ કરશો એટલે બાકી મળશે 56700 જે બીજા વર્ષના અંતે આખરની બાકી ઘસારા બાદની ચોપડી કિંમત ક્લિયર બસ આ રીતના વિદ્યાર્થી મિત્રો 2 વર્ષના વાર્ષિક હિસાબોની અસર આપી દેજો બસ તો એ કામ કરજો અને આ પ્રકાર આ તો વર્ડવર્ક તો કરવાનું છે પણ ઉદાહરણની પ્રેક્ટિસ કરજો બીજું